તો બનાસકાંઠામાં વાવમાં ભારે વરસાદ નોંધાયો છે. વાવના ત્રણ ગામોને સૌથી વધુ અસર પહોંચી છે, જ્યાં માળકા ગામનું તળાવ ફાટ્યું. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને તેજ મુજબનું મોસમ બની રહ્યું છે. ગઈકાલ સાંજથી જ વરસાદ વરસવાનું શરૂ થયું હતું ત્યાં બનાસકાંઠાના જે કેટલાક ગામો છે જે પ્રભાવિત થયા છે અને 10-12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાની પણ જે વિગતો છે તેની સાથે સાથે દ્રશ્યો પણ સામે આવ્યા. કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી મહાકવરેજ કર્યું, ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવ્યો, આખરે ત્યાંના લોકોની શું પરિસ્થિતિ છે તે પણ જાણ્યું. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. વહેલી સવારે જે દ્રશ્યો સામે આવ્યા હતા, કારણ કે ગઈકાલ સાંજથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો હતો અને સવાર સુધીમાં પાણી ચારે તરફ ભરાઈ ગયા હતા, તો ખાસ કરીને જે અન્ય ગામો છે તેમાં જે પરિસ્થિતિ હતી તેને લઈને તંત્ર પણ રહોતું પહોંચ્યું. સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર તરફથી પણ મદદ કરે તેવી વાત કરી રહ્યા હતા, પરંતુ સૌથી પહેલા પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી, જ્યાં ત્યાંની પરિસ્થિતિ જાણી અને સાથે જ ત્યાંના લોકોની વ્યથાને સમજીને ખાસ કરીને ત્યાં સમજવાનો પ્રયત્ન કર્યો અને તંત્ર સુધી આ વ્યથા લોકોની પહોંચે તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો ખાસ કરીને બનાસકાંઠાની જે સ્થિતિ છે જોડાઈ રહ્યા છે સંવાદદાતા સંજય. સંજય, ગઈકાલથી અવિરત પરે સાંજથી 6 વાગ્યાથી જે વરસાદની શરૂઆત થઈ હતી ત્યારબાદ લોકોની પરિસ્થિતિની હાલની વાત કરવામાં આવે, શું પરિસ્થિતિ જોવાઈ રહી છે ત્યાંની? વિધાતા, જે બનાસકાંઠામાં જે ધોધમાર વરસાદ વરસ્યો ને ખાસ કરીને વાત કરીએ વાવ પંથકની, તો વાવમાં 9 ઇંચ જેટલો જે વરસાદ નોંધાયો, માળકા ગામ જે છે તે સૌથી વધુ પ્રભાવિત થયું છે. હું દ્રશ્ય આપને બતાવીશ કે જે માળકા ગામનું જે તળાવ ઓવરફ્લો થયું અને જે આપ હજુ જે દ્રશ્યો જોઈ શકો છો કે હજુ પણ આ પાણીનો અવિરત પ્રવાહ જે છે તે ગામ તરફ આવી રહ્યો છે. ગામના રસ્તાઓ તરફ જે છે આ જે તળાવના પાણી જે છે તે વહી રહ્યા છે અને પાણી ભરાઈ ગયા છે. ગામની શાળા જે છે, પ્રાથમિક શાળા છે, ત્યાં પાણી ભરાઈ ગયા છે. ગામના કેટલાક ઘરો, જે નીચાણવાળા વિસ્તારના જે ઘરો છે કે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે. ગામ લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. જે દ્રશ્યો જે છે એ કહી રહ્યા છે કે ગામમાં કેટલી વિકટ પરિસ્થિતિ છે. અહીંના જે 15-20 જેટલા ગામના લોકો જે છે કે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હતા અને તેઓના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, તો તેઓએ અન્યત્ર રહેવા જવાની ફરજ પડી છે. જે ગામ લોકો જે છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો સાહેબ? પાણીની ખૂબ વિકટ પરિસ્થિતિ, પૂરની પરિસ્થિતિ 15-17 સાલમાં જે આવ્યું હતું તેવી સ્થિતિ અત્યારે સર્જાયેલી છે અને હાલ આખો ગામ પાણીની અંદર ગરકાવે છે અને તંત્ર તરફથી આ તારીખ સુધી કોઈ સુવિધા મળી નથી હાલની તારીખ સુધી. અને આપ તમારી જી ન્યૂઝ અને જે ગુજરાતી ચેનલ છે એ માધ્યમથી સાહેબ તમારો આભાર રહે કે તમે આવા પાણીની અંદર આવી અને અમારા લોકોને અત્યારે સેવા પૂરી પાડો દો અને તંત્રને જાણ કરી દો કે માળકા ગામ અત્યારે પૂરેપૂરું પાણીની અંદર ગરકાવે છે અને કોઈ પણ સુવિધા અત્યારે હાલ મળી નથી. ગામના લોકો અને પશુપાલન બધું જે કરે વ્યવસ્થાવાળા અત્યારે બધા હેરાન થઈ રહ્યા છે. પશુઓની અત્યારે પૂરી દશા છે, પશુઓ અત્યારે ભૂખે મરી જાય છે. છોકરાઓને કોઈ દાણા આપવા વાળું નથી, કોઈ લાઇટની સુવિધા છે પણ કોઈ પણ રસ્તો કે એવી રીતે અવર જવરનું કોઈ સુવિધા નથી સાહેબ. 2015 છે આ સ્થિતિ થઈ હતી, 2017 આ સ્થિતિ અને હવે 2019 પણ આજે માળકા ગામ છે કે ત્યાં હાલ પૂર જેવી સ્થિતિ જે છે. ભાઈ, આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય કાર્યકર તરીકે મારી આ ગુજરાત સરકાર જે સંવેદનશીલ સરકાર છે એને મારી એક પાર્ટીના કાર્યકર તરીકે મારી વિનંતી છે કે 15, 16, 17 અને 18 અને 19 સતત અમે 4 વર્ષથી આ વિટંબણા, જો કે 500 ઘર અત્યારે ડૂબમાં કહેવાય. હું એ પાર્ટીના કાર્યકર તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે ગામમાં શું સ્થિતિ છે, શું અત્યારે પાણી 500 ઘર પાણીમાં છે. એટલે જે કાંઈ હોય ગુજરાત સરકાર આના વિશે વિચારે. આ સંવેદનશીલ સરકાર છે એટલે હું પાર્ટીના કાર્યકર તરીકે જે ભાઈ જે છે કે તેમનું ઘર જે છે તે પાણીમાં ગરકાવ થયેલું છે, ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને તેઓએ જે છે ખેતરમાં જે છે તેમના ખેતરમાં જે ઘર છે કે ત્યાં આશરો લેવાની ફરજ પડી છે. શું કહેશો? ખેતરમાં રહો છો, પતરો નોંધી જ્યાં છો, રાતે જ્યાં છો ખેતરમાં રહેવાનું, તો કેમ કેમ પરિસ્થિતિ ખરાબ છે, ખૂબ પાણી ભરાઈ ગયું છે બધું અને નુકસાન થઈ ગયું છે. એટલું બારોબાર ટ્રેક્ટર લાવી જતા રહ્યા ઘરમાંથી બારા, અત્યારે પાણી અડે છે ખૂબ, ખડહડીનો દાખલો મોગે છે. ઘાસ આપતા નથી કે દાખલો લઈને આવો તો ઘાસ હાલો નકા દે અંગેતા. અન્ય ભાઈ જે છે તેઓ આપણી સાથે છે, શું કહેશો? શું તકલીફ પડી રહી છે ખાસ કરીને જે ગામના લોકો જે છે તે કહી રહ્યા છે કે તેઓ હાલ જે છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભાઈ જે છે તેઓ પણ આપણી સાથે, શું કહેશો? અત્યારે પાણી એટલે નુકસાન આખા ગામમાં થયું, ઓટોડી ગયું બરાબર. અરે વાતો હજી કોઈ અમારી સુવિધા તમારી લીધી જ નથી. અરે ઢોરાને શું, છોકરાને શું, કે અત્યારે ગામ આખું રોધવા તો શું, અનાજ ખાવાની વ્યવસ્થિત તો કશે જ નહીં એવી.
બરોબર અને અમારી ક્વેશ્ચન પેલી કોઈ કોઈ મળે મારી લીધી નથી આવી. વિગાતા જે દ્રશ્ય જે છે તે ફરી હું આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે સતત જે છે તે પાણીનો પ્રવાહ જે છે હજુ પણ આવી રહ્યો છે. જે તળાવ જે છે ગામનું તળાવ ઓવરફ્લો થયું છે, ઉપરવાસથી જે પાણી આવી રહ્યા છે અને તેનો પાણી જે સતત જે છે તે ગામમાં આવી રહ્યું છે. ગામ લોકો જે છે તે મુશ્કેલીમાં છે. બીજું જે દ્રશ્ય જે છે કે આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ પાણી જે છે તે ગામ તળાવના જે પાણીનું વહેણ જે છે તે બીજી તરફ જે જઈ રહ્યું છે અને ખાસ કરીને આપ જે અન્ય જે સ્કૂલ જે છે અહીંયા સ્કૂલમાં પણ જે તળાવના જે પાણી ઘૂસી ગયા છે, લોકો જે છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ તળાવમાં પાણી જે છે તે અહીંની જે પ્રાથમિક શાળા જે છે તેના પણ હું દ્રશ્ય વિતાતા તમને જે બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ આજે જોઈ શકો છો કે એમબી ગઢવી જે પ્રાથમિક શાળા જે છે માળકાની જે પ્રાથમિક શાળા છે કે ત્યાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. વિદ્યાર્થીઓએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી હાલ સ્થિતિ છે અને શાળા બંધ છે. 2015માં પણ આ સ્થિતિ સર્જાઈ હતી જ્યારે માળકા ગામમાં પાણી વરસાદી પાણી ફરી વળ્યા હતા. 2017માં પણ આ સ્થિતિ સર્જાઈ હતી અને આખરે 2019માં પણ જ્યારે વરસાદ જે પડ્યો છે 9 ઇંચ વરસાદ જે પડ્યો છે અને તેના કારણે માળકા ગામ જે છે ત્યાં ફરી એકવાર જે છે ત્યાં વરસાદી પાણી ઓવરફ્લો થઈ ગયું છે તળાવ, એટલે કે તળાવ ફાટ્યું છે અને જાણે કે લાગી રહ્યું છે કે તળાવે ગામને જ એની અંદર સમાવી લીધું હોય, પરંતુ તંત્રની વાત કરવામાં આવે હજુ સુધી તંત્રના કોઈ અધિકારીઓ ત્યાં કેમ નથી પહોંચ્યા અથવા તો જે મદદ લોકોને મળવી જોઈએ તે કેમ નથી મળી રહી? વિધાતા જે પ્રકારે આ તળાવ જે છે ઓવરફ્લો થયું છે, ગઈકાલ રાતથી જે છે વરસાદ જે અવિરત વરસી રહ્યો હતો અને 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને જે તળાવના જે પાણી જે છે તે આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે જે તળાવના પાણી જે છે તળાવ ઓવરફ્લો થયું અને પાણી જે છે ગામમાં ઘૂસી ગયા. તંત્રના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે પરંતુ તંત્રના અધિકારીઓ જે છે અને તેમાં પણ ખાસ કરીને વાવના જે મામલતદાર છે તેઓ અને તાલુકા વિકાસ અધિકારી છે તેઓ અહીંયા મુલાકાત લઈ અને અહીંયા જોઈ અને જતા રહ્યા છે. જો કે હજુ સુધી તેઓને આ ગામ લોકોને કઈ રીતે મદદ થઈ શકે તે માટેનો કોઈ ચોક્કસ જે છે નિરાકરણ કે તેઓ ઉકેલ લાવવાની કોઈ વાત થઈ નથી. ધારાસભ્ય ગેનીબેન છે કે તેઓ પણ અહીંયા આવ્યા હતા, તેઓએ પણ આ ગામની મુલાકાત લીધી, ગામના લોકોને મળ્યા અને જે તે પાણી જે ભરાયા છે તે જગ્યાએ પણ મુલાકાત લીધી, પરંતુ ગામ લોકોને વ્યવસ્થા કઈ રીતે મળશે અથવા જે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો તેમને કઈ રીતે વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે તેની હજુ સુધી કોઈ ચોક્કસ નિરાકરણ જે છે તે લાવવામાં આવ્યું નથી. વિધાતા જી જી સંજય આભાર. તો આખરે માળકા ગામની શું પરિસ્થિતિ છે તે જોયું, કારણ કે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, તળાવ ઓવરફ્લો થવાના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો વાવમાં ભારે વરસાદના કારણે વિકટ સમસ્યા અને હજુ પણ વાવ પર આ આફત ટળી નથી, કારણ કે જે આગાહી છે હવામાન વિભાગે કરી છે કે હજુ પણ ભારે વરસાદ થઈ શકે છે. ન માત્ર બનાસકાંઠા પરંતુ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જે મુદ્દો છે અથવા તો કહી શકાય કે જે પરિસ્થિતિ છે આખી વરસાદની તેના પર નજર રાખીશું, પરંતુ સાથે સાથે જાણી લઈએ કે રાજ્યના અનેક જિલ્લાઓ અને અનેક જે તાલુકાઓ છે ત્યાં કેવા પ્રકારની વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે, શું આગાહી કરી રહ્યો છે હવામાન વિભાગ તે જાણીશું અમારા સહયોગી વિભુ પાસેથી. સીધા જે વિભુ પાસે, વિભુ ખાસ કરીને એક વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં તો ભારે વરસાદના કારણે અત્યારથી જ પરિસ્થિતિ વિકટ બની રહી છે, પરંતુ રાજ્યના અન્ય જો જિલ્લા અને તાલુકાઓની વાત કરવામાં આવે શું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, શું વરસાદની સિસ્ટમ બની રહી છે પહેલા તો તે જણાવશો. વિધાતા અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાત નજીક બે સિસ્ટમ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન. આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આગામી 5 દિવસ છે વરસાદી માહોલ યથાવત રહેવાનો છે, એટલે કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આપણે મેપ દ્વારા પણ બતાવવા માંગીશ કે અત્યારે જે સ્થિતિ છે ગુજરાતની કે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાંય ભારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંય મધ્યમ વરસાદ થયો છે. કારણ કે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ અત્યારે જે ગુજરાત છે તે ગુજરાત ઉપર આખા સમગ્ર જે ગુજરાત છે તે ગુજરાત ઉપર અત્યારે બે સિસ્ટમ નજીક છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેના કારણે ગુજરાતના જે ઉત્તર ગુજરાત છે તે ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં છે, અમદાવાદમાં મધ્યમ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જે કચ્છ છે કે જ્યાં ખૂબ જ પાણીની જરૂરિયાત હતી ત્યાં ભારેથી અતિભારે વરસાદ થશે. રાજકોટ જિલ્લો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મોરબી છે,
જામનગર છે આ જે વિસ્તારો છે કે ત્યાં ભારે થી અતિ ભારે વરસાદ થઈ શકે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. કારણ કે બે સિસ્ટમ છે, જો કે લો પ્રેશર હતું એ લો પ્રેશર ગુજરાત ઉપર આવવાને બદલે કે એની દિશા છે તે ચેન્જ થઈ ગઈ છે કે ગુજરાત ઉપર સીધું જો આવ્યું હોત તો ભારેથી અતિ ભારે જે અપેક્ષા રાખી તે અનુમાન કરવામાં આવ્યું હતું કે અતિ ભારેથી પણ વધારે વરસાદ થઈ શકે, એટલે કે 8 ઇંચથી પણ વધારે વરસાદ જે બનાસકાંઠા સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી હતી. પરંતુ અત્યારે જે એક જ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે, પરંતુ અપેક્ષા મુજબ વરસાદ નથી થયો, પરંતુ અત્યારે જે વરસાદ આવી રહ્યો છે તે ખેતીના પાક માટે ખૂબ જ સારો કહેવાશે. જે ધીમી ધારે વરસાદ સમગ્ર ગુજરાતમાં અત્યારે આપ જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે અને હજુ 5 દિવસ છે વરસાદી માહોલ યથાવત રહેશે. કારણ કે જે સિસ્ટમ છે તે સિસ્ટમ ગુજરાત નજીક રહેવાની છે સાયક્લોનિક સર્ક્યુલેશન, અને તેના કારણે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ધીમી ધારે જે વરસાદ આવી રહ્યો છે તેના કારણે જમીનમાં પાણી ઉતર અને જળસ્તર ઊંચા આવશે, ત્યારે આશા રાખીએ કે હજુ પણ જે અનુમાન કરવામાં આવ્યું છે કે ગુજરાત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. બિલકુલ વિભુ, ખાસ કરીને જે ખાસ સિસ્ટમ જે એક્ટિવેટ થઈ હતી તેની વાત કરવામાં આવે તો કપડવંજની સાથે સાથે અમદાવાદ, ગાંધીનગર, માણસા, અન્યની હિંમતનગર આ તરફ, જો કચ્છની વાત કરવામાં આવે માંડવી, નખત્રાણા, બીજી તરફ સમગ્ર જામનગર જિલ્લામાં પણ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ રહી છે. તેને જોતા હવે આગામી દિવસોમાં અથવા તો થોડા જ દિવસોમાં આ પ્રકારની કેવા પ્રકારની સિસ્ટમ આગળ સક્રિય રહેશે તે પણ જાણવા માંગીશું ટૂંકમાં. ફરી એક સિસ્ટમ સક્રિય થઈ છે, એ લો પ્રેશર છે, અને લો પ્રેશર જ્યારે સિસ્ટમ સક્રિય થતું હોય છે ત્યારે હવામાન વિભાગ દ્વારા તેની પડેપણનું મોનિટરિંગ કરવામાં આવતું હોય છે કે તેની દિશા કઈ તરફ જાય છે. કારણ કે જ્યારે દિશા નક્કી થઈ જતી હોય છે ત્યારે જ અનુમાન કરવામાં આવતું હોય છે કે ગુજરાતમાં સારો વરસાદ થશે કે નહીં. પરંતુ અત્યારે જે બે સિસ્ટમ છે તે 5 દિવસ સારો વરસાદ આપશે તેવું અનુમાન છે, અને ત્યારબાદ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વિધાતા જી જી વિભુ, આભાર માહિતી બદલ. તો આખરે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના પર નજર કરી તો વરસાદને લઈને તંત્ર તો એલર્ટ છે, પરંતુ બીજી તરફ જ્યાં બનાસકાંઠામાં દ્રશ્યો સર્જાયા છે વાવના દ્રશ્યો, અહીં તંત્ર નથી પહોંચી શક્યું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે વાવના એવા ગામડાઓમાં કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. એક તરફ માણકા ગામ જ્યાં પરિસ્થિતિ જોઈ કે તળાવ જે ઓવરફ્લો થયું હતું અને તળાવના પાણી ગામમાં ફરી વળ્યા હતા, ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું, રસ્તાઓ પર પાણી ફેલાઈ ગયું, લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા. તો બીજી તરફ વાવના અન્ય પણ એવા ગામો છે જે હાલમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો રાજસ્થાનમાં